નમસ્કાર દર્શક મિત્રો, અતિથિ કાર્યક્રમમાં ફરી એકવાર સ્વાગત છે. અતિથિ એટલે કે એવો કાર્યક્રમ કે એવા વિશિષ્ટ વ્યક્તિત્વને અમે આપની સમક્ષ લાવીએ છીએ, અને એવા વિશિષ્ટ વ્યક્તિત્વ કે જેની સાથે વાત કરવાની આપને પણ ઈચ્છાઓ છે ને અમને પણ. દર્શક મિત્રો, આજે અમારી સાથે અતિથિ કાર્યક્રમમાં હાજર છે ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા અને કદાચ કહી શકાય કે નામ સાથે જ જે પ્રમાણે ગુણ છે તેવા સ્વરૂપ સંપતજી, સ્વરૂપ સંપતજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. સૌથી પહેલાં તો પૂછવાનું મન થાય કે પહેલાં જ બધા લોકોના મગજમાં એ છે કે સ્વરૂપ સંપત ક્યાં ગુમ થઈ ગયા છે, સ્વરૂપ સંપત દેખાતા નથી, આટલા ટેલેન્ટેડ આર્ટિસ્ટ, બ્યુટીફુલ આર્ટિસ્ટ, અને સડનલી એક શૂન્યાવકાશ થઈ ગયો હતો આપે ફિલ્ડ છોડ્યા પછી. એકચ્યુઅલી તમે આવું બોલો છો ત્યારે બહુ જ સારું લાગે. નહીં, હું સારું લગાવવા નથી માંગતો, રિયલ રિયલી રિયલી પીપલ આર આસ્કિંગ ફોર ધેટ. નો, બટ આઈ ગેસ મેં સ્ટોપ કર્યું અને હું એક મેં એક અલગ જ લાઈન લીધી. મેં PhD કર્યું છે હમણાં, નોટ હમણાં, અબાઉટ 3 યર્સ બેક ઇન ઇંગ્લેન્ડ. મેં PhD કર્યું છે ઓન લર્નિંગ ડિસેબિલિટીઝ, ડિસ્લેક્સિયા, લાઈક ઇન તારે જમીન પે, એન્ડ હું એના ઉપર કામ કરતી હતી. એકચ્યુઅલી દેવાંગભાઈ, ઇટ સ્ટાર્ટેડ ઓફ કે હું એમ વિચાર કરું ને તો કોઈ દિવસ મારે એક્ટ્રેસ બનવું જ નહોતું. હું મોડલિંગ કરતી હતી, 16 વર્ષની હતી ત્યારે, એન્ડ હું થિયેટરમાં બેક સ્ટેજ કામ કરતી હતી, હું સેટ ડિઝાઇનિંગ કરતી હતી, કોસ્ટ્યુમ ડિઝાઇનિંગ કરતી હતી. 17 યર્સ ઓલ્ડની હતી ત્યારે મેં 2 પ્રોફેશનલ પ્લેસમાં કોસ્ટ્યુમ ડિઝાઇનિંગ કરેલું. હું લાઇટ ડિઝાઇનિંગ કરતી હતી, યુ નો, એવું બધું બેક સ્ટેજમાં કામ કરતી હતી. પણ એક દિવસ હું શફી ઇનામદાર, શફીભાઈ સાથે અને પરેશ સાથે બેઠેલી, અને એમના પ્લેમાં કોઈ હિરોઈન નહોતી મળતી શફીભાઈ સામે. તો પરેશ, શફીભાઈ પરેશના તરફ વળીને કે અરે યાર ઇસકો લે લેતે હૈ ના, તો મેં કીધું મેં કભી એક્ટિંગ કી નહીં હૈ, ચલો ના કર લો ના, ફિર ઓકે. તો એકચ્યુઅલી ધ ફર્સ્ટ પ્લે મેં શફીભાઈ સાથે કરેલો. કયું પ્લે હતું એ? તોખાર. ઓકે. હું અત્યારે 17-18 વર્ષની હતી અને મેં 45-year-old લેડી મેજિસ્ટ્રેટનો રોલ કરેલો. ઓકે. અને ત્યારે જ મેં પરેશ સાથે એક ઇન્ટર ડિસ્ટ્રિક્ટ કોમ્પિટિશનમાં ભાગ લીધેલો, અ પ્લે કોલ ધ લેસન. ઓકે. એમ 2 પાત્ર જ હતા, પરેશ અને હું, અને મહેન્દ્ર જોશી ડિરેક્ટર હતો. અને એ પ્લે ને બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ પ્લે ઓફ ધ ડિસ્ટ્રિક્ટ, બેસ્ટ સ્ક્રિપ્ટ, બધા પ્રાઇઝિસ મળેલા. તો ત્યારે મને વિચાર થયો, અરે યાર એક્ટિંગમાં બી મજા છે. સો આઈ સેડ લેટ્સ સ્ટાર્ટ એક્ટિંગ. સો આઈ સ્ટાર્ટેડ એક્ટિંગ. My basic question, ke why you left this field? But because I left, because I was really not an actress. એટલે મને આમ that is your thought, na? You are not actress. Yeah. But the other thing is, Devangbhai, to be very serious, તમે કોઈ ભી સિરિયલ ટીવી પર હવે યુ સ્વિચ ઓન ધ ટેલિવિઝન, તમને કોઈ ભી સિરિયલ રિયલી ગમે છે? મીન્સ સ્વરૂપ સંપતને એને ફિટ થાય એવી, એના દિલો દિમાગમાં ફિટ થાય એવી, અંદરથી કોન્શિયસ હા પાડે એવી કોઈ હજી સુધી સ્ક્રિપ્ટ આવી નથી. ઓકે. સો કહી શકાય કે સફી ઇનામદાર પછી સ્વરૂપ સંપતને બીજું કોઈ પ્રોપર ડિરેક્ટર લાગતું નથી આ ફિલ્ડમાં? ના, એવું નથી. મેં ઓલ ધ બેસ્ટ કરેલું, વિચ હેડ સમીર કુલકર્ણી, વિચ આઈ વોઝ વિથ પહેલા શફીભાઈ, શફીભાઈ ગુજરી ગયા, પછી સતીશા, and Satisha left the serial, and then I worked with Shekhar Suman. So I did all the best, and ame tran 4 varas sudhi e karyo je pehla Philips top 10 avtu tu, and then it became all the best. So that I stopped doing in 2002 or something like that. But ena pachi, you know, Swaroop ji normally je marriage thaya pachi ane ema pan e j field ni vyakti hoy, પરેશ રાવલ સાથે આપના મેરેજ થયા પછી પછી આપને કદાચ ક્યાંક એ પણ વચ્ચે આવી હતી કે એ પ્રિફર નથી કરતા કે આપ ફિલ્ડ મારો? નો નો, નેવર. હું એમના પ્લેસમાં તો કામ કરું છું, એન્ડ આઈ ગોટ મેરીડ ઇન 87.
એના પછી તો ઘણી કરી, ઘણી બધી કરી. એટલે સોશિયલ રિસ્પોન્સિબિલિટી ના કારણે કરી કે જનોરમલ આવે કે પહેલા મેં ઘર સંભાળુંગી બાદ મેં જાકે અચ્છે રોલ કી મેં તલાશ મેં હું. ના, એવું ટીપિકલ ડાયલોગ સ્વરૂપ સંપત ના છે. ટેરેબલ નો નો ના ઓકે. કેમ કે ફ્રેન્કલી સ્પીકિંગ, જો હું 16 વર્ષની હતી ત્યારથી મેં કામ શરૂ કર્યું, તો મેન્ટલી હું એવી નથી કે હું કામ ના કરું એન્ડ આઈલ બી હેપી. સો આઈ હેવ ટુ કીપ ઓન ડુઈંગ સમથિંગ. બટ આઈ ડોન્ટ થિંક કે ટેલિવિઝન પર એવું કંઈ બી ઇન્ટરેસ્ટિંગ હોય જે મને યુ નો મારા લાયક હોય. ફાઇન, તો સ્વરૂપ સંપત આ જે ખરેખર જીવ છે, કલાનો જીવ છે, જે સ્ટેજનો જીવ છે, કઈ રીતે સસ્ટેઇન કરે છે વિધાઉટ ધીસ ઓક્સિજન? આઈ ગેટ લોટ્સ ઓફ ઓક્સિજન, લેટ મી ટેલ યુ ધેટ. ઇઝ ધેટ મેં રિસર્ચ કર્યું છે ડ્રામામાં, હાઉ ટુ યુઝ ડ્રામા ટુ ટીચ અધર સબ્જેક્ટ્સ ઇન સ્કૂલ. ઓકે ઓકે ઓકે. એટલે હું ડ્રામાથી દૂર કોઈ દિવસ ગઈ નથી. Even this research, in fact, because of this research, હું બીજા અલગ અલગ ટાઈપ ઓફ ડ્રામાના લોકોને મળું છું અને આઈ એમ સ્ટીલ ઇન્વોલ્વ ઇન ડ્રામા. ઇન ફેક્ટ હું યુ નો ક્રિએટિવિટી જે વર્ડ છે, ફોર મી ઇટ મીન્સ જે ફિલ્ડમાં ક્રિએટિવિટી કર્યું હોય એને બીજા ફિલ્ડમાં અપ્લાય કરો એ જ વસ્તુ, તો દેટ ઇઝ ક્રિએટિવિટી. તો મેં ડ્રામા, તમે ડ્રામા કરો, બેસ્ટ ડ્રામા કરો, અલગ ડ્રામા કરો, બટ ધેટ ઇઝ નોટ ક્રિએટિવ, ઇટ ઇઝ ડ્રામા. બટ મેં ડ્રામા ટુ યુઝ ધેટ એજ્યુકેશનમાં યુઝ કર્યું છે એન્ડ ધેટ ઇઝ ક્રિએટિવિટી. ઓ ફાઇન, સો ધેટ ઇઝ વોટ. અને હું એ ગુજરાતમાં એ કરી રહી છું અત્યારે. ઓ ફાઇન. સવાલ એ આવે છે કે આપે કીધું તે પ્રમાણે કે કોઈ જાતનું બંધન નથી, આપે કીધું તે પ્રમાણે, કારણ કે મેરેજ પછી પણ આપે આ ફિલ્ડમાં આપે ઘણું બધું કામ કરેલું છે, સિરિયલ પણ કરી. નાઉ ફેમિલીની વાત કરીએ તો ફર્સ્ટ મીટ પરેશ રાવલ સાથે ક્યારે થઈ? હું કોલેજ સ્કૂલમાં હતી ત્યારે ઇન્ટર કોલેજિયેટ પ્લેઝમાં પરેશ કામ કરતો હતો એન્ડ આઈ વોઝ જસ્ટ આઉટ ઓફ સ્કૂલ અને હી વોઝ ફેન્ટાસ્ટિક. એટલે બેમાંથી કોને સૌથી પહેલું એટ્રેક્શન, કોને તમે વધારે ઢળી ગયા હતા કે હી હેઝ પિક્ડ અપ યુ? ઈટ વોઝ લાઈક રોમિયો એન્ડ જુલિયટ, બોથ લાઈક ઈચ અધર એટ ધ સેમ ટાઈમ. પણ અમને એકબીજાને ખબર નહોતું કે એકબીજા ગમે છે, એવું હતું. તો કોકે થર્ડ પાર્ટીએ કીધું કે હુ ઇઝ પ્રપોઝ ફર્સ્ટ? એક્ચ્યુઅલી ઈટ વોઝ લાઈક પરેશ સો મી એન્ડ હી ટોલ્ડ હિઝ બેસ્ટ ફ્રેન્ડ કે આઈ એમ ગોઈંગ ટુ મેરી ધીસ ગર્લ. ઓકે, વિધાઉટ આસ્કિંગ યુ? યા, હી સેડ ધીસ ઇઝ ધ ગર્લ આઈ એમ ગોઈંગ ટુ મેરી. And I saw him and I thought, wow, what a fantastic actor and he is so fascinating, I have to meet him. Okay. It like, you know, it was not as if we were introduced to each other. When he saw me, I didn't know. And when I saw him, he didn't know. And then we just went and we tried to find out about each other. And we became friends. And we started working together. And our friendship grew stronger and stronger. How he proposed you? You know, actually, I don't think Paresh... Because, because Paresh Rawal and aap banne eva cho ke normally routine type hai, toh tame confess na karo. Kaik hati ne kariu hosh, I think so. No, I think so. We never told each other. It was just decided that we will marry each other. Evo koi dis nakki no to kariu ke, you know, ek bija sathe lagan kariye ke, okay. Pehla thi je relationship etlu strong hatu. Ane, you know, like, everybody always laughs when I say ke, મન ને મગજ, લાઈક હાઉ કેન યુ સે ધેટ, દિલ, હાર્ટ એન્ડ માઇન્ડ, દિલ ઓર દિમાગ, યા દોનો મિલ ગયે થે, તો યુ નો ઇટ હેડ ટુ હેપન. ફિર મતલબ શબ્દો કી જરૂરત નહીં હોય, એક્ઝેક્ટલી ફીલિંગ્સ ઇતને મતલબ સ્ટ્રોંગ, યુ નો વી ઇન્ટેલેક્ચ્યુઅલી ઇવન ઓન ધ સેમ વેવલેન્થ, અધરવાઇઝ સમથિંગ વોટ હેપન્સ એઝ અ ફિઝિકલ અટ્રેક્શન ઓર ધ હાર્ટ ઇઝ યુ નો લાઈક ઓ યુ લવ ધ પર્સન, બટ માઇન્ડ ગયા અલગ જ હોય. બટ હિયર વી ઓલ It's like same wavelength for everything. Fine. Dilo ane dimag ni andar pan banne ni ej wavelength chalti thi jena karane kadach kyak eva koi typical dialogues ni jarur nahi ke main aapke liye kuch kar paunga na aap kya mere sath. No, no, okay, fine. Par kadach apne ek moment hati je bhavishya ma kadach aavi pad sake confess karne vaato karishu ek nanakda break baad. Darshak mitro samay thayo chhe viram no mali ek nanakda viram baad.
વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. વાત કર્યા છે આપણે સ્વરૂપ સંપતજી સાથે. સ્વરૂપ સંપત, અરે કોઈક એક્ઝેક્ટ આની અંદર સંપત સરનેમ જે છે આપની, આપનું નામ સ્વરૂપ. ઓકે, સ્વરૂપ નામ એ સમયમાં, કારણ કે થોડું હટકે હતું એટલે મારે એ પૂછવું છે કે સ્વરૂપ નામ પાડ્યું કોણે, એની પાછળનો ઇતિહાસ જરા જાણવો છે. કારણ કે એ સમય, હા યા યા, માય ડેડી નેમ મી સ્વરૂપ. હી ડિસાઇડેડ કે મારી દીકરી થશે પહેલી, અને દીકરીનું નામ હું સ્વરૂપ જ રાખીશ. બિકોઝ અમારા ઘરમાં આઈ એમ ધ ફર્સ્ટ ડોટર 120 વર્ષ પછી પહેલી. એન્ડ જવાહરલાલ નેહરુઝ મધર નેમ વોઝ સ્વરૂપ રાણી, સો હી નેમ મી સ્વરૂપ. ઓકે, નાવ નાવ નાવ, સ્વરૂપ સંપતની લાઈફમાં આપે કીધું તે પ્રમાણે 16 યર્સની એજથી આપે મોડલિંગની અંદર આપે ફિલ્ડમાં આવ્યા હતા. એ સમયે મોડેલિંગ, અગેઇન અત્યારે પણ જો મોડેલિંગની વાત આવે છે, રેમ્પની વાત આવે છે, તો પણ નાકના ટેરવા ચડી જાય છે. આપ જ્યારે 16 યર્સના હતા એ સમય, કારણ કે બહુ જ બોલ્ડ થોટવાળું ફેમિલી, બાળકોને ફ્રીડમ આપવી, બાળક જે ફિલ્ડમાં જવા માગે છે તેના માટે પૂરેપૂરા પ્રયત્નો ફેમિલી મેમ્બર્સ પણ કરતા હોય, 16 યર્સે આ ફિલ્ડમાં આપે પહેલું પગ મૂક્યો, અને મિસ ઇન્ડિયા કે જે એક ડ્રીમ હોય છે દરેકનું, મારે એ દિવસ યાદ કરાવવો છે. સ્વરૂપ સંપતની આંખોમાં એ જોવું છે, મારે વાંચવું છે કે એ જે મિસ ઇન્ડિયા ડિક્લેર થયું હતું એની પહેલાંની તૈયારીઓ કેવી હતી, ને જ્યારે સ્ટેજ પર વન્સ એનાઉન્સ કે એક્ચ્યુઅલી યુ નો વોટ, કોઈ તૈયારી નહોતી. ટુ બી વેરી ટ્રુથફુલ, એ ટાઈમમાં મેં આવી બધી કોઈ તૈયારી જ કરતા નહોતા. એટ ધ મોસ્ટ મેં ડિસાઈડ કરેલું કે કઈ સાડી પહેરીશ, તે બી એકચ્યુઅલી ફ્લોપ હતું, કેમ કે હું જ્વેલરી એટલી નાની લઈને ગયેલી કે સંગીતા બિજલાની વોઝ અ મોડલ એટ ધેટ ટાઈમ એન્ડ શી ગેવ મી હર જ્વેલરી ટુ વેર. આટલી નાની જ્વેલરી કઈ દેખાતી જ નથી, આવી કઈ નાની ઇયરિંગ્સ પહેરેલી મેં. બટ આઈ વોર સમથિંગ વિચ આઈ એમ કમ્ફર્ટેબલ ઇન, એન્ડ આઈ વોર અ રેડ બાંધની શિફોન સાડી, સો ઇટ્સ ફેન્ટાસ્ટિક ટુ વોક ઇન. પરેશ અને મારો ભાઈ રજત મને મૂકવા આવેલા, એન્ડ આઈ સેડ આર યુ મેડ, આઈ ડોન્ટ વોન્ટ ગો હિયર, લેટ્સ રન અવે, લેટ્સ ગો ટુ ખંડાલા એન્ડ ધેન કમ બેક આફ્ટર 2-3 ડેઝ, યુ નો. ડેડીએ ફોર્મ ભરેલું એટલે મારી કોઈ જ તૈયારી નહોતી. આઈ જસ્ટ વેન દે, આઈ વોઝ માય સેલ્ફ એન્ડ આઈ વોન. સો આઈ થિંક ઇટ્સ અ ગ્રેટ વિક્ટરી બિકોઝ દેર વોઝ નથિંગ આર્ટિફિશિયલ. માય હેર વોઝ વેરી લોંગ એટ દેટ ટાઈમ, સો આઈ જસ્ટ લેફ્ટ ઇટ સ્ટ્રેટ પ્લેન. I wore a simple sari, I wore simple jewelry, I just did my makeup myself and I walked the way I knew. Badu me mara je mane avartu tu age karu. Okay, so I think that I was really a Miss India because there was nothing false and I really appreciate that, you know. No, aap kidu ke kashuj artificial notu e samay Miss India banya baad. અત્યારનો ટાઈમ જોવો છો તમે, મિસ ઇન્ડિયા, મિસ વર્લ્ડ જે પણ બ્યુટી કન્ટેસ્ટ થાય છે, આની અંદર શું શું ડિફરન્ટ લાગે? ખાલી જસ્ટ ગિમિક્સ, ડ્રામા? નો, ઇટ્સ નોટ ધેટ. યુ નો, ટાઈમ્સ હેવ ચેન્જ્ડ. હવે તમે જોશો કે યુ નો, એટલીસ્ટ ઇન માય ટાઈમ નાઉ, સી આઈ એમ ટોકિંગ ઓફ 30-35 યર્સ બેક, એન્ડ આઈ સી દેટ યુ નો, યુ રિમેમ્બર કે ઈચ ફ્રેન્ડ ઓફ યોર્સ લુક ડિફરન્ટ, દે ડ્રેસ ડિફરન્ટ, દે બિહેવ ડિફરન્ટ. Now you go to colleges and all and you see all the girls look the same. Okay. They wear the same clothes. They have the same type of style. You know, there's no individuality. Mm-hmm. Too much exposure to ad and television and films. You know, they say, oh, chill. But do you know what it means? I mean, is that you? No. It's just because she did chill. Yo, man. Are, what is yo? Like, is it right? Are you supposed to be doing yo, ma'am? Because in the West, the dark-skinned people do it, the African-Americans who are non-conformists against establishment. Apne establishment mein rahine yo, ma'am kariye. It doesn't mean a thing. So, mare ye kehu chahiye ki everybody just keeps copying each other. There's no individuality. Whereas, amara time ma, you could see સંગીતા બિજલાની વોઝ સ્ટ્રાઇકિંગલી ડિફરન્ટ ફ્રોમ સ્વરૂપ રાવલ, આઈ મીન સ્વરૂપ સંપત એટ ધેટ ટાઈમ. યુ નો,
this Miss India and that Miss India were different. Well, now, the last few years, ni badi ne saathe rakho, so you feel, was she in 79, was she last year, was she this year, is she going to become? There is no difference. Sorry to say, but that's how it is. Swaroop ji, je pramane baat kari ke, જનરેશન બદલાઈ છે, આપે કીધું તે પ્રમાણે કે મિનિંગ ખબર નથી, પણ એક પ્રવાહમાં ચાલવાનો એક આંધળી દોટ અત્યારનું યુથ કરી રહ્યું છે. ના, આઈ એમ ટોકિંગ અબાઉટ પર્સનલી, તમારી લાઈફની વાત કરું તો સ્વરૂપ રાવલ અને પરેશ રાવલના બે સંતાન અભિષેક, અનિરુદ્ધ એન્ડ આદિત્ય. અનિરુદ્ધ એન્ડ આદિત્યને કઈ રીતે, કારણ કે એ લોકો એ એક મમ્મી મિસ ઇન્ડિયા, પાપા ધ ગ્રેટ આર્ટિસ્ટ ઓફ ધ ઇન્ડિયન, તમે કોઈ પણ ઇન્ડિયન ડ્રામા કહો તો પણ ગ્રેટમાં કદાચ નામ આવે, ફિલ્મનું નામ આવે તો પણ પરેશ રાવલનું નામ આવે. આવા બંને મમ્મી ને પાપા, આ બંને એમના બાળકોને કઈ રીતે ગ્રો કર્યા છે, સેલિબ્રિટીના બાળકોની જેમ બનાવ્યા છે? નોટ એટ ઓલ સેલિબ્રિટી ચિલ્ડ્રન. ઇફ યુ મીટ ધેમ યુ સે કે ઓ વાવ આઈ કાન્ટ બિલીવ ધીસ, કેમ કે ધે હેવ ટ્રાવેલ્ડ ઇન બસ, એ ટ્રાવેલ ઇન રિક્ષા. આઈલ ગિવ યુ એન એક્ઝામ્પલ. આદિત્ય જ્યારે 15 વર્ષનો હતો ત્યારે ઇન્ડિયા કેમ્પમાં હતો ઇન ગોવા લર્નિંગ ફૂટબોલ, બિકોઝ હી પ્લેડ ઇન ઇન્ડિયા અંડર 16. ઓકે. તો એક કોઈક સિગ્નેચર લેવાની હતી, સો દે સેન્ટ હિમ બોમ્બે મોકલ્યો એને. તો બોમ્બે મોકલ્યો ને તો ટ્રેનની ટિકિટ કપાવીને આપી એને, એને કીધું ભાઈ તું જા ટ્રેનમાં સાઇન લઈને આવી જા. તો પરેશ એને કહે છે યુ નો વોટ આદિત્ય, હું પ્લેનની ટિકિટ મોકલું છું તો પ્લેનમાં આવ. તો આદિત્યએ કીધું કે નો ડેડ, મને ટ્રેનની ટિકિટ આપી છે, હું ટ્રેનમાં જઈશ. ઓકે. સો હી કેમ ઇન ટ્રેન. જેવી રીતે મારા છોકરાઓ બોમ્બે સેન્ટ્રલ, આઈ મીન ચર્ચ ગેટ જાય તો દે ગો બાય ટ્રેન, એન્ડ આઈ એમ વેરી પ્રાઉડ ઓફ ઇટ. બિકોઝ એમને જે બધું શીખવા મળે છે એ લાઈફમાં શીખવા મળે છે, પ્રોટેક્શનમાં એ બધું શીખવા નથી મળતું. સો ફેન્ટસીની અંદર જીવવાનું તમે બહુ જ એમને દૂર રાખેલા છે. બટ દેટ ઇઝ વેરી મચ થેન્ક્સ ટુ પરેશ ઇવન, બિકોઝ એ મુહૂર્તમાં નથી જતો, પાર્ટીઝમાં નથી જતો, અમે ફિલ્મ પ્રીમિયર્સમાં નથી જતા. યુ નો લાઈક આઈ રિમેમ્બર લગ્ન વખતે પરેશને ડેડીએ કીધું કે સૂટ બનાવું, તો ઈ સિંગ હું સૂટ પહેરીશ, પહેરવાનો નથી, તો ફગેટ ધ સૂટ, જસ્ટ ગિવ મી અ ચૂડીદાર કુર્તા. ઓકે. સો યુ નો ઇટ્સ લાઈક ધેટ. ફાઇન. દર્શક મિત્રો, બહુ જ ઇન્ટરેસ્ટિંગ ઇન્ટરેસ્ટિંગ વાતો, કારણ કે મને ખ્યાલ છે કે છે ને આપણા બધાને કેવી ઈચ્છા હોય છે ખબર છે, કે કોઈ પણ જાણીતી વ્યક્તિઓને એમની ઘરની વાતો જાણવાની, અને એ જ વાતો હવે ધીરે ધીરે ખુલી રહી છે. સ્વરૂપ સંપતજી સાથે, સ્વરૂપ રાવલ સાથે વાત કરીએ છીએ એક નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. વાત કર્યા છે આપણે સ્વરૂપ સંપત, સોરી સ્વરૂપ રાવલ સાથે. સ્વરૂપજી, આપણે વાત કરી તે પ્રમાણે કે મેરેજ વખતે સૂટ પરેશ રાવલે કીધું કે, પરેશજીએ કીધું કે મને મને આ નહીં જોઈએ. બીજી કઈ કઈ વસ્તુ છે, કારણ કે પરેશ રાવલને નોર્મલી અત્યાર સુધી જોયેલા છે જે પ્રમાણે, ઇવન સ્વરૂપ સંપતને હું વાત કરું છું જે પ્રમાણે જોયેલા છે, ખરેખર રિયલ લાઈફમાં જો પરેશ રાવલને તમારે ઓળખાણ આપવી હોય, જો સ્વરૂપ રાવલ એક એનાઉન્સર હોય અને સ્ટેજ પર તમારે વેલકમ કરવાના હોય પરેશ રાવલને, તો કઈ રીતે તમે ઇન્ટ્રોડ્યુસ કરો કે હવે સ્ટેજ પર આવી રહ્યા છે લાઈક ધેટ, તો કયા કયા વર્ડ્સ એમના માટે યુઝ કરી શકો? વેલ, મેબી નોટ ઓન સ્ટેજ બટ ઓન રિયલી, યુ નો, પરેશને જો મારે પરેશની વાત કરવી હોય તો આઈ વુડ સી અમુક વર્ડ્સ તો તરત જ આવી જાય છે. સિમ્પલ, એક્સ્ટ્રા ઇન્ટેલિજન્ટ, a very good human being, very honest, creative, full of life, very naughty, and yeah, I think so. This is enough. This is, yeah, enough. I think this is enough. Now, aapne kidu ke Paresh Rawal is very naughty. Oh yeah, he's very naughty. કોઈ એવો ઇન્સિડન્ટ કે ખરેખર આ જિંદગીમાં નહીં ભૂલી શકાય? બોસ, આ જિંદગીમાં તો નહીં, આઈ થિંક હિઝ ટીચર્સ વિલ નેવર ફોરગેટ હિમ. કેમ કે એ ફોર્થ સ્ટાન્ડર્ડમાં હતા, એમને ફોર્થ સ્ટાન્ડર્ડની ટીચરને મળેલી
તો એમના આંખમાં લિટરલી એમના જોકિંગ આંસુ હતા. અને મને કહે છે કે બેન, તારા વરને તમે ખોળામાં બેસાડીને ભણાવ્યો છે, કેમ કે એનું સીટ ઉપર બેસવા દઉં તો એટલી મસ્તી કરતો હતો કે ક્લાસ આમ આગળ વધી જ ન શકે. એટલે ફિફ્થ સિક્સ પરેશ ટીચરના ખોળામાં બેસીને ભણ્યો છે. એક વખત એને પનિશ કરીને નર્સરીમાં મોકલ્યો કે જુનિયર કેજીમાં મોકલ્યો, તો જુનિયર કેજીમાં એને બધાને નાસ્તો ખાઈ નાખ્યો, કેમ કે એ તો મોટો હતો. એન્ડ જુનિયર કેજીની ટીચર કહે છે કે વાય શુડ આઈ બી પનિશ્ડ, તમે તમારા સ્ટુડન્ટને પાછો લઈ લો. અને દેટ ટીચર વોઝ સો ફ્રસ્ટ્રેટેડ, એટલો નોટી, એટલો નોટી કે આઈ કેનોટ ટેલ યુ, વેરી નોટી. આ બચપનની વાત કરી, તમારી સાથે આવ્યા પછી I can't tell you anything just like that, but all the time અમારા ઘરમાં આવી જ બધી મસ્તી ચાલતી હોય છે. કઈ ને કઈ મારા છોકરાઓ બી એવા છે. અને બાએ મને એક દિવસે કીધું કે તું નકામી રડે છે, આ તો વારસાગત છે, પરેશના ફાધર બી એવા હતા, પરેશ બી એવા હતા અને તારા છોકરાઓ બી એવા છે. ઓકે, સો અમારા ઘરમાં એક કોમ્પિટિશન ચાલતું હોય છે કે હુ ઇઝ નોટી. ઓકે ઓકે, અને તમારે જજ બનવાનું હોય છે અથવા તો સ્પેક્ટેટર બનવાનું. આઈ એમ ધ વિક્ટિમ. અચ્છા, ઓકે, વિક્ટિમ બનવાનું હોય છે. ઓકે ફાઇન. ટાઈટ શેડ્યુલ, આપ પણ જે સ્ટડી કરી, ડોક્ટરેટ માટે પીએચડી કર્યું, સબ્જેક્ટમાં આપના પણ પોતાના ટાઈમ શેડ્યુલ્સ ફિક્સ હશે. હા, આપે કીધું તે પ્રમાણે પરેશજી પોતે કોઈ એવા પ્રીમિયરની અંદર નથી જતા, નથી કોઈ પાર્ટીઝમાં જતા, ઓલવેઝ ઘરે જ હોય છે. ફાઇન, ઘરે સાથે આપ બંનેને એકાંતમાં મળવાનો સમય ઓછો મળતો હોય, બાળકો બધા બહુ વધારે પડતો, વધારે પડતો મળે. સમટાઇમ્સ આઈ ટુ ટેલ હિમ પ્લીઝ ગો સમવેર. એકવાર સ્ટ્રાઇક હતી ફિલ્મમાં, હા, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બોમ્બેમાં, 15 દિવસ એ ઘરમાં હતો. પછી યુ નો લાઈક એક અઠવાડિયા પછી મેં કીધું, જો પરેશ તું 9 વાગે તૈયાર થઈને ઘરમાંથી બહાર નીકળી જા અને 6 વાગે પાછો, જે કરવું એ કર. બાત જે આઈ કેનોટ ટેક સો મચ ઓફ. ફાઇન, ફેવરેટ ફેવરેટ પ્લેસ આપ બંનેનું કયું? ઘર. ક્યાંય બહાર જવાની ઈચ્છા થાય તો? લંડન. ઓકે, નોર્મલી હોય છે કે આ ફિલ્ડમાં નોર્મલી સાથે શૂટ માટે સાથે લઈ જવું પત્નીને, આ છે તે છે, ક્યારે આપને ઈચ્છા થાય અથવા તો આપે ડિમાન્ડ કરી હોય? એક્ચ્યુઅલી પહેલા હું જતી હતી, પછી આઈ સ્ટોપ ગોઈંગ બીકોઝ ઓફ ધ ચિલ્ડ્રન. નાઉ માય ચિલ્ડ્રન હેવ ગ્રોન અપ, મોટા થઈ ગયા છે, એટલે હવે હું પાછી જવા લાગી. ઓકે, દરેક પત્ની છે ને બહુ છે ને આમ વિશાળ હૃદયવાળી હોય છે, અને ગમે તેવી ભૂલ હોય ને તો પતિદેવની માફ કરી દેતી હોય છે. પરેશજીની એવી કઈ ગંભીર ભૂલ તમે માફ કરી છે? I don't believe in all this maafi business. Because I to very strongly believe કે તમને જે right લાગે તમારે કરવાનું. હું કોઈ દિવસ નેગ નથી કરી શકતી. પેલું ટોક ટોક નહીં કહીએ, આઈ થિંક દેટ્સ ધ વર્ડ, રાઈટ? હું એવું આઈ કાન્ટ ડૂ ટુ એનીબડી. આઈ એમ ધ કાઇન્ડ ઓફ પર્સન હુ ગિવ્સ અ ફૂલ ફ્રીડમ. નાનપણમાં મેં વાંચેલું કે જે વસ્તુને તમે બહુ જ લવ કરતા હો એને ઓલવેઝ ફ્રી જ રાખવાનું. જો તમારી સાથે રે, દેટ મીન્સ યુ આર ગેટિંગ યોર લવ બેક. એન્ડ ઇફ તમારી સાથે ના રે તો એનો મતલબ એ કે તમારું હતું જ નહીં. ઓકે, સ્વરૂપજીને ગીત અને ગઝલ, ખાસ કરીને હું વાત કરું તો કવિતા અને ગઝલ સાથેનો ગરબો બહુ જૂનો છે અને રસ પણ ઘણો બધો છે. એમાં જો એક સ્પેસિફિક જો હું એડ કરું તો રમેશ પારેખ ને કદાચ સ્વરૂપ સંપતજી, જ્યાં પણ એમના કાર્યક્રમ હોય ત્યાં સ્વરૂપ સંપતજી લગભગ પ્રયત્ન કરે કે ત્યાં પહોંચવાનો. રમેશ પારેખ પર્ટિક્યુલર મારે પૂછ્યું, રમેશ પારેખ ને એક કવિ તરીકે, એક રચનાકાર તરીકે કઈ રીતે તમે બોલો છો? આઈ કાન્ટ ડુ ધેટ. આઈ જસ્ટ થિંક અ લોટ ઓફ ધેમ આર વેરી ફેન્ટાસ્ટિક. એન્ડ લાઈક ફેઝ અમર ફેઝ સાહેબ લુધિયાનવી, રમેશ ઇંગ્લિશ ઇંગ્લેન્ડમાં પોએટ્સ છે એવી રીતે. આઈ ડોન્ટ રીડ ધેમ, આઈ જસ્ટ લાઈક ધેમ, ધેટ્સ ઇટ. રમેશ પારેખ સાથે વિશેષ કોઈ એવું? નો. ગુજરાતીની વાત કરીએ તો ડ્રામાની અગેન પાછો હું ત્યાં જ આવી ગયો છું અને ટીપિકલ ઘીસો પીઠો સવાલ પૂછું છું આપને. ગુજરાતી ડ્રામા અત્યારે કથળી ગઈ છે તેની પરિસ્થિતિ, તેના માટે શું કરવું જોઈએ સ્વરૂપજી? પેલા લેખકો જ નથી, વાર્તા જ નથી. જો અમારે પ્લે બનાવવો છે પણ કોઈ સ્ક્રિપ્ટ જ નથી.
બેઝિક બેઝિક મૂળમાં જ અત્યારે જ્યાં મૂળ ખામી છે. ઓકે, આર્ટિસ્ટની દ્રષ્ટિએ વાત કરીએ તો સ્ટેજ આર્ટિસ્ટની અંદર સ્વરૂપ સંપતને ટોપ થ્રી કહેવા હોય તો કયા ટોપ થ્રી આર્ટિસ્ટ? ઇટ્સ અ ટફ ક્વેશ્ચન. એના પછી સોરી No, you can't say. નહીં, એને 1 થી 10 આપી દઉં છું. પરેશ રાવલ 1 2 3 4 5 6 7 8 9 10 હવે 11 થી ચાલુ કરે 12 13 13 કોણ? ઓકે, નસીરુદ્દીન શાહ. સરિતા જોશી. એન્ડ મેબી સરૂ સંપત નામ પણ નહીં જીયો મને. ના ના, રસીવન. ઓકે, આઈ લાઈક રત્નાપાત. સ્ટેજ ડ્રામાની વાત કરી કે લેખક નથી, પરંતુ સામે ક્યાંય પેલો ટેસ્ટ જે છે ખરેખર જે બદલાઈ ગયો છે. આઈ થિંક સો. એવરીથિંગ બીકમ ટેરેબલ. આઈ ડોન્ટ નો વોટ ટુ ડુ અબાઉટ ઇટ. ફ્રેન્કલી સ્પીકિંગ, હવે જરાક એ દુનિયાથી દૂર આવી ગઈ છું થિયેટરની. હું ખાલી પરેશ સાથે સ્લેસ કરું છું, અમુક પૃથ્વીમાં થોડાક નાટકો જોઉં છું. કેટલા વખતથી ગુજરાતી પ્લે કોઈ જોયા જ નથી. એન્ડ આઈ ફીલ સેડ બીકોઝ હું પ્રવીણ જોશી સાથે મોટી થઈ છું. એન્ડ આઈ સીન ધ ગોલ્ડન યર્સ ઓફ ભીષ્મ પિતામહ, કહી શકો કે એમની પાસે જે શીખવા મળ્યું છે. યુ કેનોટ કમ્પેર. મને એક વખત, સોરી ટુ ઇન્ટરપ્ટ યુ, બટ હમણાં મેં એક ફિલ્મ મારા સનને બતાવી કોલ્ડ 12 એંગ્રી મેન. અને એ આઈએનટી એ અર્લી 60s માં કરેલો. એ પ્લેનું નામ મને અત્યારે યાદ નથી આવતું, પણ 12 એંગ્રી મેન અત્યારે એક 70 વર્ષનો છોકરો ઓફ ધીસ 21st century એને ગમે એ જ પ્લે પ્રવીણ જોશીએ 60s માં કરેલો. એન્ડ ઇટ વોઝ એપ્રિશિએટ. ઓકે ઓકે, તો યુ નો થીમ એવી હોવી જોઈએ કે જે સદીઓ સુધી લોકો એક્સેપ્ટન્સી મળતી રહે. સમય ખૂબ જ ઓછો છે સ્વરૂપજી, લાઈફમાં ગોલ હજી પણ શું લાગે છે કે બાકી આ રહી ગયું છે આટલું બધું કર્યા પછી? મારો ગોલ આ છે, ખાસ કરીને ટુ ટીચ બધા ઇન્ડિયાના ટીચર્સને હાઉ ટુ યુઝ ડ્રામા ઇન એજ્યુકેશન ટુ ઇમ્પ્રુવ ધ મેન્ટલ હેલ્થ ઓફ ધ ચિલ્ડ્રન. દેટ ઇઝ આઈ એમ સ્ટાર્ટિંગ વિથ ગુજરાત, બટ આઈ વોન્ટ ઇટ ઓલ ઓવર ઇન્ડિયા. ઓકે, ફાઇન. સ્વરૂપ સંપતને ડર છે નો લાગે? I'm not scared. Still? I'm not. કોઈ વસ્તુ? No. તો દર્શક મિત્રો, સ્વરૂપ સંપત એટલે કે સ્વરૂપ રાવલ સાથેની એક ખાસ મુલાકાત હતી. મને ખ્યાલ છે કે જે પ્રમાણે વાતો કરવા જઈએ તો ઘણી બધી વાતો થઈ શકે એવી છે, પરંતુ સમયની મર્યાદાના કારણે આ વાત અહીંયા જ પૂર્ણ કરવી પડશે. પરંતુ જે મિશન તેમણે લીધું છે, અને મિશન એવું કે ડ્રામાને તમે રિયલ એજ્યુકેશન જે ફિલ્ડ છે તેની અંદર ટીચર્સ કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકે, જે પણ સ્ટુડન્ટ્સ છે તેના ગ્રોથ માટે જે લોકો એજ્યુકેશન છે તેની અંદર ડ્રામાનો કઈ રીતે ઉપયોગ કરી શકાય, એક આખો જ નવો થોટ શરૂઆત કરી છે તેમણે ગુજરાતથી. અને તેઓ આશા રાખી રહ્યા છે કે સમગ્ર હિન્દુસ્તાનમાં તેમણે આ પોતાનો જે વિચાર છે, એક નવી થીમ છે, તેને સ્પ્રેડ આઉટ કરી છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ સ્વરૂપજી. આપનું જે પણ મિશન છે, આપ જે વિચારો છો તે રીતે જ પૂર્ણ થાય, અને આપની સાથે વાત કરીને ખૂબ જ મજા આવી. દર્શક મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી આપ સૌ નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.